गुड मॉर्निंग स्टूडेंट्स। सो लास्ट लेक्चर में आपने प्रकाश क्रियाशीलता टॉपिक जो है तो जेनी अंदर आपने समतलीय ध्रुवीभूत प्रकाश एना वडे जो कोई पण संयोजन नु कोणावर्तन थाय बराबर समतलीय ध्रुवीभूत प्रकाश नु कोणावर्तन थाय संयोजन द्वारा तो आपने यो कही कि के संयोजन प्रकाश क्रियाशील छे। એમાં આપણે જોયું હતું કે જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનો જમણી બાજુ પરાવર્તન દર્શાવે તો તેને આપણે ડેક્સ્ટ્રો કહેતા હતા, દક્ષિણ ભ્રમણીય, જેને સ્મોલ ડી વડે આપણે દર્શાવતા હતા, અને જો તે ડાબી બાજુ પરાવર્તન દર્શાવે તો તેને આપણે લીવો રોટેટરી કહેતા હતા, વામ ભ્રમણીય, બરાબર, જેને આપણે સ્મોલ એલ, ઘણી વખત એને પ્લસ સિમ્બોલ થી અથવા તો સ્મોલ એલ ને માઇનસ સિમ્બોલ થી પણ બતાવવામાં આવે છે। ઓકે, તો આજનો આપણો ટોપિક છે એની અંદર કે કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો, કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો। તો એ સમજતા પહેલા આપણે એ વસ્તુ જોઈએ કે પ્રકાશ ક્રિયાશીલતામાં જે તફાવત આપણને જોવા મળે છે કે સંયોજનનું, ધારો કે અણુસૂત્ર સમાન છે પરંતુ એક સંયોજન બે સમઘટકો લઈએ તો એક એમાં દક્ષિણ ભ્રમણીય છે, એક એમાં વામ ભ્રમણીય છે, એક ડેક્સ્ટ્રો છે, એક લીવો છે, તો એવું કેમ થાય છે? તો એવું પરમાણુઓની ત્રિપરિમાણીય ગોઠવણીના આધારે થાય છે કે થ્રી ડાયમેન્શનલ એનું સ્ટ્રક્ચર, ત્રિપરિમાણીય તેની રચના જુદી જુદી હોવાથી આપણને એક સંયોજન વામ ભ્રમણીય અને બીજો સંયોજન દક્ષિણ ભ્રમણીય મળે છે। ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખેલું છે, જો આપણે અહીંયા લખવા જઈએ તો કાર્બન નંબર આ 1, આ 2, આ 3 અને આ 4, એનો મતલબ કે આ શું છે? આ છે તમારું બ્યુટેન 2-ઓલ, એમ કે બીજા નંબર ઉપર શું છે? ઓએચ સમૂહ છે, બરાબર, ચાર કાર્બન છે તો બ્યુટેન 2-ઓલ, અહીંયા પણ બ્યુટેન 2-ઓલ છે। જોવા જઈએ તો અહીંયા જે કાર્બનના ચાર અલગ અલગ સમૂહો છે, ઓએચ છે, હાઇડ્રોજન છે, મિથાઇલ છે, ઇથાઇલ છે, બરાબર, તો હવે અહીંયા રચના અને આની રચના બંનેની કેવી છે? જુદી જુદી છે। જુદી જુદી હોવાથી આપણે એવું કહી શકીએ કે ધારો કે એક ડેક્સ્ટ્રો છે તો એક શું હશે? લીવો હશે, બરાબર। તો આ જે સંયોજન આપણે જોયું એને આપણે શું કરી છે બતાવ્યું છે? ત્રિપરિમાણીય રચનાના આધારે તેની પ્રકાશ ક્રિયાશીલતામાં તફાવત જોવા મળે છે તે આપણે કીધું। હવે એવું શા માટે થાય છે? એના માટે એક નવી ટર્મ આપણે સમજવાની છે, એ છે કિરાલ કાર્બન અથવા અસમમિત કાર્બન, કિરાલ કાર્બન અથવા અસમમિત કાર્બન, બરાબર। ડેફિનેશન એકદમ સિમ્પલ છે, તમે જાણો છો કે કાર્બનની કેટલી સંયોજકતા હોય છે? તો ચાર સંયોજકતા હોય છે। હવે જો કાર્બન સાથે જોડાયેલા બધા જ પરમાણુ કે અણુ જુદા જુદા હોય તો તે કાર્બનને આપણે અસમમિત કાર્બન અથવા તો કિરાલ કાર્બન કહીશું। ફરી એક વખત કે જો કાર્બન સાથે જોડાયેલા બધા જ પરમાણુ જુદા જુદા હોય અથવા તો એની સાથે કોઈ અણુ જોડાયેલો હોય પણ જુદા જુદા હોય તો તેવા કાર્બનને આપણે અસમમિત કાર્બન અથવા તો પછી કિરાલ કાર્બન કહીશું। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા, તો ફરીથી મેં અહીંયા એક્ઝામ્પલ બ્યુટેન 2-ઓલ નું લીધેલું છે। ચલો અહીંયા કાર્બનને આપણે નંબરિંગ આપીએ એઝ અ એના IUPAC નામ અનુસાર, તો 1, 2, 3, 4, તો એની અંદર આપણે જોઈએ છીએ કે બીજા નંબરનો કાર્બન આપણે લઈએ છીએ, અહીંયા પણ જો નંબર આપી દઉં છું 1, 2, 3 અને 4, બીજા નંબરનો કાર્બન લઈએ છીએ, એની ચાર સંયોજકતા મેં બતાવેલી છે, તો એમાં એક હાઇડ્રોજન છે એની સાથે જોડાયેલો પરમાણુ, એક અણુ છે એ હાઇડ્રોક્સિલનો છે OH, એક છે એ મિથાઇલ છે CH3, અને એક છે આ આખો થશે એ શું છે? મિથાઇલ સમૂહ, બરાબર। આ તમારો મિથાઇલ સમૂહ થયો કાર્બન સાથે જોડાયેલો, આ હાઇડ્રોજન થયું, આ હાઇડ્રોક્સિલ થયું, અને આ તમારો થયો મિથાઇલ, બરાબર। આપણે જોઈ શકીએ છીએ કે બીજા નંબરનો કાર્બન એવો છે કે જેના ચારે ચાર સંયોજકતા, ચારે ચાર બંધ સાથે જોડાયેલા જે પરમાણુ અથવા તો અણુ શું છે? જુદા જુદા છે। તો
તેવા કાર્બનને આપણે અસંમિત કાર્બન અથવા તો પછી કિરાલ કાર્બન કહીશું. તેવા કાર્બનને આપણે શું કહીશું? અસંમિત કાર્બન અથવા તો કિરાલ કાર્બન કહીશું. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં આવી તમને લોકોને? હવે હંમેશા યાદ રાખજો કે એક્ઝામમાં પણ એમસીક્યુમાં પૂછાય તો જનરલી જે પણ અસંમિત કાર્બન હશે એના ઉપર સ્ટારનો સિમ્બોલ તમને જોવા મળશે. બરાબર, એના ઉપર સ્ટારનો સિમ્બોલ જોવા મળશે. તો અસંમિત અને અસંમિત ખબર પડેગી. હવે સંમિત જોઈએ, અકિરાલ કાર્બન અથવા તો સંમિત જોઈએ. ધારો કે આપણે જ ચોથા નંબરનો મિથાઈલ સમૂહ છે એ કાર્બન લઈએ. હવે એની સાથે તો ત્રણ હાઇડ્રોજન સમાન છે, ત્રણ હાઇડ્રોજન સમાન છે અહીંયા. અથવા તો પછી આ પહેલા નંબરનો કાર્બન જોઈ લઈએ, એની પાસે પણ ત્રણ હાઇડ્રોજન અને એક કાર્બન છે. એનો મતલબ કે સમાન પરમાણુ જો કાર્બન સાથે બે અથવા તો બે કરતા વધારે સમાન પરમાણુ કે અણુઓ જોડાયેલા હોય તો તેવા કાર્બનને આપણે સંમિત કાર્બન કહીશું. બરાબર, અને અસંમિતનો મીનિંગ શું થઈ જશે કે ચારે ચાર બંધ સાથે કેવા હોવા જોઈએ? અલગ અલગ જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ હોવા જોઈએ. ઓકે, તો આપણને કિરાલ કાર્બન અને અસંમિત કાર્બન વિશે માહિતી મળી. હવે આપણે જોઈએ છીએ પ્રતિબિંબી સમઘટકો. પ્રતિબિંબી સમઘટકો તો એના માટે આપણે એવું કરીશું કે પહેલા વ્યાખ્યા જોઈએ અને પછી એક એનું એક્ઝામ્પલ જોઈશું. તો વ્યાખ્યા એ રીતની છે કે જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થઈ શકતા નથી, તેનું પ્રતિબિંબ લઈએ, કોઈ પણ વસ્તુ લઈએ એનું પ્રતિબિંબ લઈએ અને એને જો ઉપાડીને એક્ઝેક્ટ એના ઉપર મૂકવામાં આવે તો બંધ બેસતા નથી. એટલે કે એવું કહી શકાય કે અધ્યારોપિત થઈ શકતા નથી, તેને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહેવાય. ફોર એક્ઝામ્પલ, ચલો આપણે આલ્ફાબેટ એ લઈએ છે, એ પહેલાં આપણે વસ્તુ જોઈ લઈએ કે આ જે પ્રતિબિંબી સમઘટકો મળ્યું, બરાબર, તો આ ઘટનાને આપણે કિરાલિટી કહીશું. આ ઘટનાને શું કહીશું? આપણે કિરાલિટી કહીશું. હવે અહીંયા એક ક્વેશ્ચન થવો જોઈએ કે અધ્યારોપિત થઈ શકતા નથી તો તેને પ્રતિબિંબી સમઘટકો કીધા, બરાબર, અને એને શું કીધું? કિરાલિટી કીધું. બરાબર, તો એ જ રીતે જો પ્રતિબિંબી સમઘટકોની જગ્યાએ ઉલટું થઈ જાય કે જો પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય, પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય તો તેને આપણે શું કહીશું? તો તેને આપણે અકિરાલ અથવા તો પ્રકાશ અક્રિયાશીલતા કહીશું. તેને શું કહીશું? અકિરાલ અથવા તો પ્રકાશ અક્રિયાશીલતા. અથવા તો પછી આને આપણે જેને પ્રતિબિંબી પ્રતિબિંબોને અધ્યારોપિત કરી શકાતા નથી તેને આપણે શું કહીશું? કિરાલ કહીશું. બરાબર, એટલે ઇન શોર્ટ એક વસ્તુ આપણને શીખવા મળી કે જો કોઈ પણ વસ્તુ લઈએ અને એનો પ્રતિબિંબ લઈએ અને જો તેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય, બરાબર, તો તેવા સંયોજનોને અકિરાલ કહીશું અને જો અધ્યારોપિત ના કરી શકાય તો તેવા સંયોજનોને આપણે કિરાલ કહીશું અને જો અધ્યારોપિત ના કરી શકાય તો તે સંયોજનોને આપણે પ્રતિબિંબી સમઘટકો કહીશું. દાખલા તરીકે આપણે અહીંયા પહેલા આલ્ફાબેટ એ લઈએ છીએ. આલ્ફાબેટ એ, ચલો આપણે એવું કરી દઈએ કે મિરર મૂકી દઈએ વચ્ચે, બરાબર, તો એનો જે પ્રતિબિંબ છે એ કંઈક આપણને એના જેવો જ મળશે. તો શું કરીએ છીએ આપણે કે એ જે પોઝિશનમાં છે એને જ આપણે ઉઠાવીએ છીએ અને એનો જે આવરણ છે એના ઉપર મૂકીએ છીએ. તો એકદમ બંધ બેસતું આવે છે. જો બંધ બેસતું આવે તો પછી શું કહીશું? તેને આપણે અકિરાલ કહીશું અને જો બંધ બેસતું ના થાય તો તેને આપણે કિરાલ કહીશું. તો અહીંયા આપણે જોયું, જો આલ્ફાબેટ એ લઈએ તો એનું જે પ્રતિબિંબ છે એને એક્ઝેક્ટ આપણે ઉપાડીને એને ફરી વખત પહેલા સંયોજન ઉપર મૂકી શકીએ છીએ તો તેને આપણે અકિરાલ કહીશું. ચલો એ જ રીતે બી લઈએ. ચલો બી ને અહીંયા મૂક્યું છે, હવે એનું પ્રતિબિંબ કેવું થશે? આવું થશે ઉલટું. તો હવે એને આના ઉપર અધ્યારોપિત કરી શકાશે? બંધ બેસતું થશે તો નહીં થાય. જો બંધ બેસતું નથી થતું તો તેને આપણે શું કહીશું? કિરાલ કહીશું. તો કહીશું આપણે કિરાલ કહીશું. ચલો એ રીતે આપણે એચ આલ્ફાબેટ લીધો તો એને પણ આપણે અધ્યારોપિત કરી શકીશું. ચલો સી આલ્ફાબેટ લઈએ તો
એને આપણે અધ્યારોપિત નહીં કરી શકીએ. ચલો ઈ આલ્ફાબેટ લઈ તો એને આપણે અધ્યારોપિત નહીં કરી શકીએ. જો અધ્યારોપિત થઈ શકે બંધ બેસતું થાય તો તેને આપણે કિરાલ સોરી અકિરાલ કહીશું, અને બંધ બેસતું ના થાય તો તેને આપણે કિરાલ કહીશું. હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. અસંમિત કાર્બન બ્યુટેન ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલ નું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એમાં જે આપણો કાર્બન છે, ચલો કિરાલ કાર્બન અમે ચારે ચાર બંધ બતાવ્યા છે. એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, એક મિથાઇલ છે, એક ઇથાઇલ છે અને એક હાઇડ્રોજન છે, બરાબર. તો તેની અંદર આપણે જોઈએ છીએ તો હવે એનું આપણે જો પ્રતિબિંબ લઈએ તો આપણને કંઈક આવું મળશે. એક્ઝેક્ટ શું થઈ જશે? ઉલટું, એનું પ્રતિબિંબ આપણને કંઈક આવું મળશે, બરાબર. ચલો તો હવે આને આપણે એને કેમ ઉઠાવીએ છીએ, અને જો આપણે સેટ કરવા જઈએ તો એ બંધ બેસતું થશે નહીં, તે અધ્યારોપિત થઈ શકશે નહીં, અધ્યારોપિત નથી થઈ શકતા. આથી જે આ બંને જે સંયોજનો બન્યા, હવે સંયોજનમાં જોઈ શકો છો તમે તેનો આણ્વીય સૂત્ર, તો સમાન જ થશે, બંને બ્યુટેન ટુ ઓલ છે, પરંતુ તેની ત્રિપરિમાણીય રચના જુદી જુદી છે, ત્રિપરિમાણીય રચના જુદી જુદી છે, બરાબર. તો આવા જે સમઘટકો થયા કે જેના પ્રતિબિંબોને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, તો તેવા સંયોજનોને આપણે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહીશું, બરાબર. ટોપિક એકદમ સિમ્પલ છે, તમારે ફરી વખત સમજવાનો છે. ચલો હું તમને ફટાફટ કહી દઉં કે કિરાલ કાર્બન શું છે, અકિરાલ શું છે, અસંમિત કાર્બન શું છે. તો સૌથી પહેલા તો જો કાર્બન આપણે લઈએ અને એના ચારે ચાર બંધ, ચારે ચાર એની સંયોજકતા, બરાબર, જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ દ્વારા થાય, તો તેને આપણે અસંમિત કાર્બન અથવા તો કિરાલ કાર્બન કહીશું, બરાબર. એ જ રીતે જો એક પણ સમાન પરમાણુ કે પરમાણુ સમૂહ જોવા મળી જાય આપણને, તો તેને આપણે સમમિત કહીશું, તેને આપણે અકિરાલ કહીશું, બરાબર. પ્રતિબિંબી સમઘટકોમાં શું હતું કે જો આપણે કોઈ પણ સંયોજનનું પ્રતિબિંબ લઈએ અને એ પ્રતિબિંબને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય, એટલે કે એક્ઝેક્ટ બંધ બેસતું થાય, તો પછી તેને આપણે શું કહીશું, એકબીજાના સોરી બંધ બેસતું ના થાય, સોરી બંધ બેસતું ના થાય, તો તેને આપણે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહીશું, અને જો બંધ બેસતું થાય તો તેને આપણે પ્રતિબિંબી સમઘટકો કહીશું નહીં, બરાબર. આપણે અહીંયા એક્ઝામ્પલ બ્યુટેન ટુ ઓલ નું જોયું છે, બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે કે આ જે રચના છે તેની ત્રિપરિમાણીય રચના ઉપર આધારિત છે, ત્રિપરિમાણીય રચનાના આધારે આપણને જોવા મળે છે. તો આવા જેટલા પણ સંયોજનો હશે, એક વસ્તુ તમને કહી દઉં કે એના માટે ફિક્સ છે કે અસંમિત હોય કાર્બન, અસંમિત અથવા તો પછી આપણે કહીએ કિરાલ કાર્બન, બરાબર, તેવા બધા જ સંયોજનો ની અંદર પ્રતિબિંબી સમઘટકો જોવા મળશે, બરાબર. અને બધા જ પ્રતિબિંબી સમઘટકો કેવા હશે? પ્રકાશ ક્રિયાશીલ હશે, બધા જ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હશે, બરાબર. તો આજનો આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ટોપિકની અંદર થોડું વધારે ડિટેલમાં જોઈશું, બરાબર. ત્યાં સુધી કમસે કમ આ લેક્ચર 2-3 વખત સરખી રીતે જોજો, પછી મેં જે રીતે લખેલું છે એ રીતે તમારે લખવાનું છે, અને કોઈ પણ ડાઉટ લાગે તો મને પર્સનલી મેસેજ અથવા તો ફોન કરીને પૂછી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ.